नवसारी जिला कांग्रेस द्वारा दिल्ली ना बॉर्डर पर थई रहेला खेडूत आंदोलन ना समर्थन में पत्रकार परिषद योजी हती। हाल में 30 दिवस थी दिल्ली ना बॉर्डर पर थई रहेला खेडूत आंदोलन ने लईने तेना समर्थन में आवेला नवसारी जिला कांग्रेस ना आगेवानोए आ कायदा ने रद्द करवानी मांग करी हती। साथे साथे आ कायदो खेडूतो माटे नुकसानकारक होवानी पण वात कांग्रेस आगेवानो द्वारा करवामां आवी हती। आ कायदा ने लईने विविध विस्तारों विविध राज्यों में खेडूत उग्र आंदोलन करी रहा छे अने मोदी सरकार मनस्वी रीते निर्णय लईने खेडूतोना हित में कायदा न घड़ता तेमने नुकसान थाय अने तेमनी खेत पेदाशोने वधु मुश्केली मळे अने आर्थिक फायदो ओछो मळे तेने लईने आ कायदो घड़ायो होवानी वात कोंग्रेसी आगेवानोए करी हती। जेने लईने आ आंदोलनमां मृत्यु पामनार जे तमाम खेडूतो छे तेमने पण श्रद्धांजलि आपवामां आवी हती। साथे साथे आगेवानोए पत्रकारोना प्रश्नोनो जवाब पण आप्यो हतो। वात करवामां आवे तो प्रदेश कोंग्रेसमांथी आवेला समग्र कार्यक्रमने नवसारी जिल्ला कोंग्रेसना आगेवानोए अनुसर्यो हतो। जे આખા ભારત દેશમાં જે કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી 3 કાયદાઓ પસાર કર્યા અને એ કાયદાઓને રદ કરવા માટે જે આંદોલન ચાલી રહ્યું છે એ ગુજરાતના ખેડૂતો હોય, રાજસ્થાનના ખેડૂતો હોય, કે પછી હરિયાણાના હોય કે પંજાબના હોય, એની લાગણી એને સમર્થન ગુજરાત કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સમર્થન કરે છે અને આ બિલનો વિરોધ કરે છે, એના માટે આ આજની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આપ જાણો છો કે જગતનો તાત ખેડૂત કે જેમના પર આખો દેશ અવલંબે છે, જો કદાચ ખેડૂત અનાજ ન પકવે તો સામાન્ય રીતે દેશ ન ચાલી શકે અને આજે આ કોરોનાના સમયમાં પણ કદાચ આ દેશને બચાવ્યો હોય, જીડીપીને બચાવી હોય તો સામાન્ય રીતે આ ખેડૂત મિત્રો એ બચાવી છે, દેશના ખેડૂતો એ બચાવી છે એ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ। અને એ નાતે અમે આજે નવસારી જિલ્લા તરફથી, ગુજરાત કોંગ્રેસ તરફથી અને સ્થાનિક ખેડૂતો તરફથી અમે એને સમર્થન સાથે આ બિલનો વિરોધ કરવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને તેના અનુસંધાનમાં આજે ભેગા થયા છે। આગામી સમયમાં જો કેન્દ્ર સરકાર આ કૃષિ કાયદાને પાછો ન લઈને અથવા આ કાયદામાં યોગ્ય સુધારો ન કરે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર પાસે ઉગ્ર દેખાવ કરીને આ મામલે કૃષિ કાયદાને રદ કરવા માટે વિવિધ કાર્યક્રમો આવતા ભવિષ્યમાં યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં કિશન પટેલ, એડી પટેલ, દીપક બારોટ, રાજન જોશી, વિરેન્દ્ર દેસાઈ, નીરવ નાયક અને ધર્મેશ પટેલ સહિત શહેર અને જિલ્લાના અનેક કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા। NTC ન્યૂઝ નવસારી।